હું દિવ્યેશ ચંદ્રવાડિયા, ઇન્ચાર્જ આચાર્ય સરકારી માધ્યમિક શાળા કોટડા. 2 તારીખે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી એક મેસેજ આવે છે કે આચાર્યોની બોર્ડ પરીક્ષા માટેના આયોજનની એક અગત્યની મિટિંગ છે, માટે બધા ઇન્ચાર્જ આચાર્યએ 5 વાગે આવું. 4 કલાકના ટૂંકા ગાળામાં મેસેજ મળે છે. મારા મામાનું અવસાન થઈ ગયું હોવાથી મેં મેસેજથી જાણ કરી કે હું આવી શકું એમ ન હોય, મારા પ્રતિનિધિને મોકલું છું. પ્રતિનિધિ તમામ વિષયનું આયોજન લઈને આવે છે ત્યારે માનનીય શિક્ષણાધિકારી સાહેબ શ્રી સ્પષ્ટપણે પ્રતિનિધિને ના પાડી દે છે કે ભાઈ તમારું આયોજન સ્વીકારવામાં નહીં આવે, તમારા ઇન્ચાર્જ આચાર્યએ જ આવવું પડશે. આપણે મૌખિક અહીંયા શાબ્દિક જાણ કરેલી હોવા છતાં પણ સાહેબ આપણી કોઈ રજૂઆત સાંભળતા નથી. સેકન્ડ થિંગ, બીજે દિવસે જ્યારે સાહેબનો અહીંયા સાહેબનો ફોન આવે છે ત્યારે પણ હું કહું છું કે સાહેબ શનિવારે સવારે બધા આયોજન લઈને હું આવી જઈશ, મારે સ્કૂલનો સમય બગાડવો નહીં, અભ્યાસક્રમમાં પણ ખેંચતાણ પડે છે. શનિવારે હું આવું તે પહેલાં જ મને નોટિસ આપી દેવામાં આવી કે તમે શિસ્તની બહાર જ તમારી સામે પગલાં શા માટે ન લઈએ. એક શિક્ષક 3-3, 4-4 વિષય ભણાવી ઇન્ચાર્જ આચાર્યનો હવાલો સંભાળે છે, સ્કૂલમાં પટ્ટાવાળો નથી અને ક્લાર્ક નથી, તે છતાં આપણા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી શિસ્તના ભંગલાની ધમકી આપે છે. જો આ રીતના દબાઈને નોકરી કરવાની હોય, તોછડા વર્તન સામે આપણે બોલી શકતા ન હોય, તો હું સામેથી આજે શિક્ષણાધિકારી કચેરી સાથે શૈક્ષિક રાજીનામું આપવા માટે આવેલો છું. અગાઉ ક્યારે ગેરવર્તનની કે ફરિયાદો કે અગાઉ પણ જ્યારે અમે લોકો બધા આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય હતા ત્યારે પણ મારી સાથે 12 ઇન્ચાર્જ આચાર્ય બીજા પણ આવવાના છે મારી સાથે રજૂઆત કરવા માટે, તે બધાને પણ ટૂંકારે કહે છે તમારી બદલી ડાંગ કરી નાખીશ, કોઈની ભલામણ લઈને મારી પાસે દેખાતા પણ નહીં, એક શેરો મારી તમને બધાને નવરા કરી દઈશ. શિક્ષણાધિકારીને ક્યારેય આવી ભાષા શોભતી જ નથી. એ શિક્ષણના વડા છે, અમે એમના નીચે કામ કરીએ છીએ, વિદ્યાર્થીનું ભવિષ્ય ઘડીએ છીએ, અને અધિકારી જો આવું તોછડું વર્તન કરતો હોય, આવા અમાનુષી શબ્દો બોલતા હોય, તો ખરેખર આ નોકરી કરવી એ અમારા માટે ખૂબ અકરી અને કપરી બની ગઈ છે.